वंदे मातरम। स्टेप वन मा आपणे बारखड़ी गुजराती नामोनु अंग्रेजी, अंग्रेजी नामोनु गुजराती सीख्या बाद आपणे नॉलेज टेस्ट पण कर्यु। हवे आपणे स्टेप टू मा नंबर एटले के अंकोना स्पेलिंग उच्चार अर्थ सीखीशुं। तो मित्रों, धोरण बे मा आपणे 1 થી 20 स्पेलिंग उच्चार अर्थ सीखी ज गया छीए। तो हवे आपणे 20 થી 100 सीखीशुं। तो जोईए स्टेप टू नी अंदर आपणे फर्स्ट क्वेश्चन, नीचेना शब्दों वांचो, लखो अने याद राखो। तो मित्रों, 1 થી 20 आपणे धोरण 2 नी अंदर सीखी गया छीए। हवे आपणे जोवानुं छे 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100। આ સ્પેલિંગ જો આપણને યાદ રહી જાય તો આપણને 21 થી 100 સાવ ઇઝી પડે। તો જોઈએ એમાં ફર્સ્ટ સ્પેલિંગ આપણે શીખીએ તો 20 એટલે કે 20। તો અહીંયા આપણે 20 નો સ્પેલિંગ જોઈએ તો ફર્સ્ટ લખશું 20, 20, સ્પેલિંગ લખીએ TWENTY। 20 એટલે કેટલા થશે તો કે 20। આવી રીતે કન્ટિન્યુ 20 માં 1 નો સ્પેલિંગ લખીએ તો ફર્સ્ટ 20+1 નો સ્પેલિંગ લખીએ તો બનશે 21, 22, 23, 24। એ રીતે કન્ટિન્યુ આગળ રહેશે। ત્યાર પછી જોઈએ તો 30 એટલે કે 30। તો અહીંયા આપણે લખશું 30, 30। 30 નો સ્પેલિંગ THIRTY। 30 એટલે કેટલા થશે મિત્રો? 30। તો અહીંયા આપણે લખશું 30। આ રીતે સેમ એઝ 31, 32, 33। ત્યાર પછી આવશે 40, 40 એટલે 40। તો તેનો સ્પેલિંગ થશે FORTY। તો અહીંયા 40 એટલે કેટલા થશે? 40 અથવા તો 40। ત્યાર પછી કન્ટિન્યુ રહેશે 41, 42, 43, 44, કન્ટિન્યુ રહેશે 50 સુધી। તો અહીંયા આપણે 50 નો સ્પેલિંગ લખશું 50, 50, FIFTY। 50 એટલે કેટલા થશે? 50। 51, 52, 53, 54, 55 કન્ટિન્યુ રહેશે 60 સુધી। તો 60 એટલે કે 60 નો સ્પેલિંગ લખશું આપણે SIXTY। 60 એટલે કેટલા થશે? તો કે 60। 61, 62, 63, 64 કન્ટિન્યુ રહેશે 70 સુધી। તો અહીંયા 70 એટલે કે 17 નો સ્પેલિંગ થશે SEVENTY। 70 એટલે 70। 71, 72, 73 કન્ટિન્યુ રહેશે 80 સુધી। તો અહીંયા 80 નો સ્પેલિંગ થશે 80, 80। તો ફર્સ્ટ 8 નો EIGHTY એટલે 80, 80 એટલે 80, બરાબર છે? 81, 82, 83, 84, 85 આ રીતે કન્ટિન્યુ રહેશે 90 સુધી। તો 90, 19 નો સ્પેલિંગ થશે NINETY। 90 એટલે 90। આ રીતે 91, 92, 93, 94, 95 કન્ટિન્યુ રહેશે 100, 100, 100। તો અહીંયા 100 નો સ્પેલિંગ આપણે લખશું HUNDRED। 100 એટલે કેટલા થશે? 100। આ રીતે આપણું 21 થી 100 કમ્પ્લીટ થશે। બાળમિત્રો, 20 થી 100 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તો આપણે જોઈ લીધા। ત્યાર પછીનો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે, પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દો વાંચો, લખો અને યાદ રાખો। મિત્રો, આ સ્પેલિંગ આપણે ધોરણ 2 ની અંદર શીખી ગયા છીએ। આપણને અહીંયા 1 થી 9 ના સ્પેલિંગ જે આપેલા છે તે આપણે વાંચીએ।
तो एमां जोईए फर्स्ट आपणने वन नंबर आपेलो छे अने तेनो स्पेलिंग आपेलो छे, तो तमे लोको मारी साथे बोलजो। ओ एन ई वन एटले एक। त्यार पछी नेक्स्ट वन टू, टी डबल्यू ओ टू एटले बे। थर्ड टी एच आर डबल ई थ्री एटले त्रण। फोर्थ एफ ओ यू आर फोर एटले चार। फिफ्थ एफ आई वी ई फाइव एटले पांच। सिक्स एस आई एक्स सिक्स एटले छ। सेवंथ ए सी वी ई एन सेवन एटले सात। त्यार पछी एट ई आई जी एच टी एट एटले आठ। नाइन्थ एन आई एन ई नाइन एटले नौ। मित्रों आ स्पेलिंग तमे धोरण बे मां सीखी गयेला छो, तो आ स्पेलिंग सेम एज बाजूमां तमारे कॉपी करवाना रहेशे, जे तमारे घरे करवानुं छे। 1 टू 20 एंड 20 30 40 50 થી કન્ટિન્યુ 100 સુધી શીખ્યા। હવે આપણે કેટલાક એક્ઝામ્પલો દ્વારા 100 સુધીના અંકો શીખવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ મિત્રો તેમાં એક્ઝામ્પલ ફર્સ્ટ। અહીંયા મિત્રો તમને આપેલું હોય 23, આનું અંગ્રેજી કરવાનું હોય તો 20+3 લખી શકાય, તો તમને મિત્રો 20 નો સ્પેલિંગ આવડતો જ હશે। માટે ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20 એન્ડ 3 તો ટી એ ચાર ડબલ ઈ, આ રીતે આપણો સ્પેલિંગ બને 23। ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો 38। અહીંયા મિત્રો પાડીએ તો આપણને સરળતાથી સમજાઈ જાય, તો 38ના પાર્ટ પાડશું 30+8। તો અહીંયા 30નો સ્પેલિંગ આપણે લખશું ટી એચ આઈ આર ટી વાય એન્ડ 8 ઈ આઈ જી એચ ટી, આ રીતે આપણો સ્પેલિંગ બને 38। ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ તો નંબર 3, 44 આપેલું હોય તો ફર્સ્ટ પાર્ટ પાડીએ 40+4। 40નો સ્પેલિંગ જોઈએ તો એફ ઓ આર ટી વાય 40 થશે, એન્ડ 4નો સ્પેલિંગ એફ ઓ યુ આર, તો આપણો સ્પેલિંગ બને 44। આવી જ રીતે મિત્રો 100 સુધી ના કોઈ પણ અંકો આપણને આપે તો તેનું અંગ્રેજી કરવું સાવ સરળ છે। જો તમને 20, 30, 40, 50 આ બધાનું અંગ્રેજી સ્પેલિંગ આવડતો હોય તો, માટે આપણે આ બધા સ્પેલિંગ રેડી કરશું। વધુ એક્ઝામ્પલ જોઈએ તો નંબર 4, 57। 50નો પાર્ટ પાડીએ તો 50+7। ફર્સ્ટ 50નો સ્પેલિંગ લખીશું તો એફ આઈ એફ ટી વાય પ્લસ 7 એટલે એ સી વી ઈ એન, આ રીતે આપણો સ્પેલિંગ બનશે 57। બરાબર છે મિત્રો? હવે વધુ માહિતી મેળવવા માટે આપણે સ્ટેપબુકની અંદર આપેલ પેજ નંબર 12 ખોલીશું। પેજ નંબર 12 પર આપણને ક્વેશ્ચન નંબર આપેલો છે, ફર્સ્ટ નીચે આપેલા અંકોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વાંચો લખો અને યાદ રાખો। મિત્રો અહીંયા આપણને 21 થી 29 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપેલા છે। આ સ્પેલિંગ આપણે સામે સેમ એઝ કોપી કરશું અને યાદ રાખશું। તો જોઈએ અહીંયા ફર્સ્ટ 21, તો આપણે બોક્સની અંદર લખશું 21 એન્ડ ફર્સ્ટ પાર્ટ પાડીએ તો 20+1 ઇક્વલ ટુ ફર્સ્ટ લખીએ ટી ડબલ્યુ ઈ એન ટી વાય 20, 1નો સ્પેલિંગ લખીએ તો ઓ એન ઈ 21, તો અહીંયા આપણે તેનો ઉચ્ચાર લખીશું 21 અને સામે અર્થ એટલે કે 21। આ રીતે મિત્રો આપણે 29 સુધી લખીશું। 22,
तो 20 + 2 थई सके, माटे फर्स्ट 20 TWENTY, त्यार पछी 2 नो स्पेलिंग लखीए TWO, उच्चार लखीशू 22, एंड सामे अर्थ 22। त्यार पछी 23 पार्ट पड़से 20 + 3, फर्स्ट 20 TWENTY, 3 नो स्पेलिंग TH4EE, 23, अर्थ थसे 23। 24 पार्ट पड़से 20 + 4, फर्स्ट 20 नो स्पेलिंग TWENTY, 4 नो FOUR, उच्चार थसे मित्रों 24, अर्थ थसे 24। साव इजी छे मित्रों। 25 कोण बोल से पार्ट बराबर छे 20 + 5, तो फर्स्ट TWENTY, 5 नो स्पेलिंग FIVE, उच्चार 25, अर्थ थसे 25। त्यार पछी 26, 20 + 6, 20 ना स्पेलिंग TWENTY, 6 SIX, तो मित्रों उच्चार लखीशु 26, अर्थ 26। त्यार पछी 27, 20 + 7, TWENTY એટલે 20, SEVEN એટલે 7, ઉચ્ચાર 27, એટલે કેટલા થશે મિત્રો 27। ત્યાર પછી 28 TWENTY, 8 નો સ્પેલિંગ EIGHT, એટલે મિત્રો ઉચ્ચાર થશે આપણો 28, 28 એટલે કેટલા થશે 28। 29 TWENTY, 29 એટલે 29। આ રીતે મિત્રો આપણું 21 થી 29 કમ્પ્લીટ। ત્યાર પછી આવે 30, તો 30 નું સ્પેલિંગ આપણે આગળ શીખ્યા THIRTY, 30 એટલે 30। ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આપણને આપેલો છે, નીચે આપેલા 100 સુધીના અંકોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વાંચો લખો અને યાદ રાખો। મિત્રો આપણને આગળના પ્રશ્નમાં કન્ટિન્યુ 21 થી લઈને 29 સુધી કન્ટિન્યુ રહેતું હતું, આમાં આપણને આડાઅવળું આપેલું છે, મતલબ કે 30 આવતું હોય, 40 આવતું હોય, 90 આવતું હોય, 80 આવતું હોય, આ રીતે આડાઅવળું છે। તો જોઈએ તેમાં 34, ફર્સ્ટ તો પાર્ટ પાડીએ તો 30 + 4, તો બોક્સની અંદર આપણે લખીશું 34, તો ફર્સ્ટ 30 નો સ્પેલિંગ લખીએ તો THIRTY, 30, 4 નો સ્પેલિંગ FOUR, 4, તો ઉચ્ચાર થશે મિત્રો 34, 34 એટલે 34। ત્યાર પછી આપેલું છે 43, તો આના પાર્ટ પાડતી વખતે 40 + 3 થશે, તો ફર્સ્ટ સ્પેલિંગ લખશું FORTY, 3 નો સ્પેલિંગ TH4EE, તો આપણે લખશું મિત્રો 43, એટલે કેટલા થશે 43। ત્યાર પછી જોઈએ તો 56 આપેલું છે, પાર્ટ પાડીએ તો 50 + 6, ફર્સ્ટ 50 નો સ્પેલિંગ એટલે કે FIFTY, 50, 6 નો સ્પેલિંગ SIX, તો મિત્રો આપણે લખશું ઉચ્ચાર 56, એટલે કેટલા થશે 56। ત્યાર પછી આપેલું છે આપણને 65, પાર્ટ પાડીએ તો 60 + 5, ફર્સ્ટ 60 નો સ્પેલિંગ SIXTY, 5 નો સ્પેલિંગ FIVE, તો આપણે લખશું મિત્રો 65, એટલે 65। ત્યાર પછી આપણને આપેલું છે 78,
78 ના પણ સેમ એઝ પાર્ટ પાડવાના 70 પ્લસ 8 તો ફર્સ્ટ 70 નો સ્પેલિંગ એ સી વી ઈ એન ટી વાય 78 નો સ્પેલિંગ ઈ આઈ જી એચ ટી 78 એટલે થશે મિત્રો 78 તો આપણે સામે અર્થમાં લખશું 78 ત્યાર પછી આપણે જોઈએ તો આપેલું છે 87 ફર્સ્ટ 80 નો સ્પેલિંગ લખશું ઈ આઈ જી એચ ટી વાય ત્યાર પછી 7 એ સી વી ઈ એન જેવું બોલીએ તેવું જ ઉચ્ચારમાં લખશું એટલે કે 87 અર્થ થશે 87 ત્યાર પછી 99 એટલે કે 99 ફર્સ્ટ 90 નો સ્પેલિંગ એ નાઈ એ ની ટી વાય 90 એ નાઈ એ ની 99 એટલે 99 તો મિત્રો આપણે અર્થની અંદર લખી શકીએ 99 ત્યાર પછી આપણને આપેલું છે 83 નો પાર્ટ પાડીશું તો 80 પ્લસ 3 એટલે કે ફર્સ્ટ 80 નો સ્પેલિંગ લખવાનો ઈ આઈ જી એચ ટી વાય 3 ટી એચ આર ડબલ ઈ 83 એટલે મિત્રો 83 ત્યાર પછી 66 એસ આઈ એક્સ ટી વાય એસ આઈ એક્સ 66 એટલે કેટલા થશે મિત્રો 66 તો આપણે લખશું 66 ત્યાર પછી 59 ફર્સ્ટ 50 નો સ્પેલિંગ એફ આઈ એફ ટી વાય 50 એન આઈ એન ઈ 59 તો આપણે અહીંયા લખી શકીએ 59 એટલે કેટલા થશે 59 આ રીતે કોઈ પણ 1 થી લઈને 100 સુધીમાં કોઈ પણ અંક આપે તો તેનો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાવ ઇઝીથી આપણે કરી શકીએ ત્યાર પછી મિત્રો આપણને પેજ નંબર 30 પર પણ વધુ પ્રેક્ટિસ માટે અંકો આપેલા છે જે અંકો આપણે ઘરે પુનરાવર્તન કરશું વંદે માતરમ